હેલો ફ્રેન્ડ્સ હું છું પરીક્ષિત ઘેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાંથી ડિગ્રી એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરમાં જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગે છે તેમણે રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને ઓનલાઈન ફીઝનું પેમેન્ટ કરી નાખવું જો તમારા કોઈપણ સેમેસ્ટરનું રિઝલ્ટ બાકી હોય કે પછી તમારા જાતિ અંગેના પ્રમાણપત્ર અથવા ટ્યુશન ફી માફી યોજના માટે આવકનું પ્રમાણપત્ર વગેરે ઉપલબ્ધ ના હોય તો પણ રજીસ્ટ્રેશન કરાવીને ફી ભરી નાખવી તારીખ વીસ સાત બે હજાર એકવીસ સુધીમાં જો તમારા આ ડોક્યુમેન્ટ આવી જાય તો તમે તમારું ફોર્મ એડિટ કરીને તેમાં સુધારો વધારો કરી શકો છો જો તમારા ડોક્યુમેન્ટ્સ આવી ગયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક લખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો આ પેજ ઉપર તમે આવી જશો અહીં તમારું જીમેલ એડ્રેસ અને પાસવર્ડ નાખીને લોગ થવાનું રહેશે લોગિન થયા બાદ અહીં લખેલ સૂચના ધ્યાનથી વાંચી લો અહીં તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરો અહીં તમારો એસીપીસી એપ્લિકેશન નંબર દાખલ કરો તમારા ડિપ્લોમાની માર્કશીટ પ્રમાણે તમારું નામ અહીં દાખલ કરો રજીસ્ટ્રેશન દરમિયાન તમે જે મોબાઈલ નંબર દાખલ કરેલ હોય તે મોબાઈલ નંબર હવે અહીં દાખલ કરો તમે જે બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ડિપ્લોમાની ડિગ્રી મેળવેલ હોય તે બોર્ડને સિલેક્ટ કરો તમારો એન્ડોમેન્ટ નંબર અથવા સીટ નંબર જે યુનિવર્સિટી દ્વારા તમને ડિપ્લોમા એન્જિનિયરિંગ દરમિયાન આપવામાં આવેલ હોય તે દાખલ કરો તમે જે સુધારો કરવા માંગતા હોય તે સિલેક્ટ કરો તમારી માર્કશીટ અને જન્મ તારીખમાં સુધારો કરવાની કોઈ જરૂરિયાત નથી જે પણ વિગતમાં ભૂલ તમારાથી થયેલ હોય તે અહીં દાખલ કરો સુધારો કરીને નવી વિગત જે સાચી વિગત છે તે ઉમેરવાની છે તે અહીં દાખલ કરો સંબંધિત ડોક્યુમેન્ટ્સ ઇસીપીસી એપ્લિકેશન નંબર ડોક્યુમેન્ટ નામમાં લખીને હવે અપલોડ કરો જે પણ સુધારો કરવાનો છે તેના વિશે વિગતવાર માહિતી લખો સબમિટ બટન પર ક્લિક કરો તમારા ઇમેલ એડ્રેસ પર તમને અહીં જે રિસ્પોન્સ દાખલ કરેલ છે તેની એક કોપી ઈમેલ થઈને આવી જશે એક ભરેલ ફોર્મ તમે જો સેમ્પલ તરીકે જોવા માંગતા હોય તો હું મારી ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરી નાખીશ તે ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો આ સિવાય વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓની પાંચમા સેમેસ્ટરમાં બેકલોગ હોય છે તો તેવા વિદ્યાર્થીઓ જો રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તેમને પાસિંગ સ્ટેટસમાં અપિયરિંગ સિલેક્ટ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ સિવાય જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો